જામનગરમાં ગાંધીનગર પાસે કાર્યરત કચરામાંથી વીજળી ઉત્પન્ન કરતો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ શરૂઆતથી જ વિવાદમાં ઘેરાયેલો છે। પ્લાન્ટમાંથી થતા ધ્વનિ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણને કારણે આસપાસના અનેક વિસ્તારોના સ્થાનિકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે। આ પ્લાન્ટમાંથી પ્રદૂષણ અટકાવવા મહાકાલ સેનાએ પણ આંદોલન કર્યું હતું। કોર્પોરેટર રત્નાબેન નંદાણીયાએ પણ મહિલાઓ સાથે પ્લાન્ટના સ્થળે જ વિરોધ પ્રદર્શન કર્યું હતું। સમગ્ર મુદ્દે સત્તાધીશોને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં આ સમસ્યાનો કોઈ હલ ન થતાં આજે કોર્પોરેટરો સર્વશ્રી જયેન્દ્રસિંહ ઝાલા, કેશુભાઈ માડમ, પૃથ્વીરાજસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, જડીબેન સરવૈયા, ડિમ્પલબેન રાવલ, કૃપાબેન રાવલ, રચનાબેન નંદાણીયા તથા શિક્ષણ સમિતિ સભ્ય પ્રજ્ઞાબા સોઢા સહિતના આગેવાનો તથા સ્થાનિક મહિલાઓએ તાત્કાલિક સમસ્યા નહીં ઉકેલાય તો આંદોલનની ચીમકી સાથેનું આવેદન કમિશનરને પાઠવ્યું છે। આ તકે સ્થાનિક મહિલાઓ દ્વારા કમિશનરનો ઘેરાવ કરવામાં આવતા સ્થિતિ થોડીવાર માટે બેકાબૂ બની ગઈ હતી, તેમજ કોર્પોરેશનમાં અફરાતફરી મચી જવા પામી હતી। અવાજ પ્રદૂષણ ઓછું થાય એના માટે જીપીસીબી જે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ છે એમની સાથે મિટિંગો કરી અને એ પ્રદૂષણ ઓછું થાય એના માટેના પ્રયત્નો કરવામાં આવે, એટલે એ લોકો સાયલેન્સર કે બીજી જે પણ ઉપાયો થઈ શકે એ ઉપાયો કરીને એનું અવાજ પ્રદૂષણ ઓછું થઈ શકે એના માટેના પ્રયત્નો કર્યા છે। બીજું જે છે એ દુર્ગંધ માટેનું છે, દુર્ગંધ માટે પણ જે આપણે વેસ્ટ જનરેટ કરીએ છીએ, વેસ્ટ લઈ આવીએ છીએ, એ વેસ્ટમાં તરત નીકળતા એ રીતે પણ આપણે આયોજન કરીએ છીએ, અને જો કદાચ એમને બેકલોગ તરીકે એક બે દિવસ પહેલાં લાવવો પડે તો એ બાયોકેમિકલ કે જે ડિયોડ્રન્ટ આવે છે, બાયો ડિયોડ્રન્ટ કરીને પણ એક આવે છે જેનાથી કોઈ દુર્ગંધ ના આવે, દુર્ગંધ જે છે એ તટસ્થ થઈ જાય, ન્યુટ્રલ થઈ જાય, એ માટેના પણ પ્રયત્નો ઓલરેડી આપણે 10 દિવસથી ચાલુ કર્યા છે। જેટલું બને એટલું ઝડપથી આ બંને પ્રશ્નો સોલ્વ થાય ને એ પ્રકારના પ્રયત્નો આપણે ચાલુ છે। તમે જોઈ અમારી હાલત, તમને ખબર છે, અટાણે તમે રાજા કહેવા તો અમારા માટે રાજા છે, પ્રજા છે, રાજા પાણે જાય, રાજા જો અમારી વસ્તુ ન સાંભળે તો અમે પ્રજા શું કરે? તમને તમને આ બધું તમને આ બધા કેમિકલ આ તે બધી તમને ખબર છે, અમને કોઈ જાતની કાંઈ ખબર નથી, બરોબર, એ છતાં તમે અમારી હાલત જુઓ ને અટાણે તો નરકમાં માણો પડે ને, જે મરીને પડે ને અમે જીવતા નરકમાં પહેલા છે અટાણે, તો એના માટે અમારે શું કરવું? તમે તમારી તમારા કાગળિયા થાય, અમને કાગળિયા શું છે એ ખબર નથી, બરોબર, અમે નરકમાં અને મકાન લઈ લઈને રહી છીએ, અમારું 15,000 નું 15 લાખનું મકાન તો અમને 15 કરોડ જેવું છે, તમારી કંપની કેટલાની છે શું છે અમને કંઈ ખબર નથી, અમારે હવે અમે જીવવું કે બની જવું નીચ્યું છે, તમે તમે અમારી જગ્યાએ તમને રાખો તો તમે શું કરો? અમે અમે આવી કે ન આવી શકીએ?